તો મોરબીથી છોટા ઉદેપુર જતી એસટી બસમાંથી દારૂ મળી આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. પોલીસે આ મામલે કુલ 8 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં એસટી બસનો ડ્રાઈવર અને કન્ડક્ટર આ દારૂ સપ્લાય કરતા હોવાનું જાણવા મળ્યું છે. 29,500ની કિંમતના વિદેશી દારૂ સાથે ધરપકડ કરવામાં આવી છે. ડ્રાઈવર અને કન્ડક્ટર બંનેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ 8 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મોરબી છોટાઉદેપુર રૂટની એસટી બસમાંથી દારૂ મળી આવ્યો છે. એસટી બસનો ડ્રાઈવર અને કન્ડક્ટર દારૂની હેરાફેરી કરતા હતા. જોકે પોલીસે અત્યારે બંનેની ધરપકડ કરી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે. તો છોટાઉદેપુર મોરબી બસમાંથી દારૂની હેરાફેરી સામે આવી છે, જેમાં કન્ડક્ટર અને ડ્રાઈવરનો હાથ હોવાનું સામે આવ્યું છે. તો પોલીસે કુલ 8 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો એસટી બસમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. એસટી બસનો ડ્રાઈવર અને કન્ડક્ટર દારૂની હેરાફેરી કરતા હતા. જોકે મળેલી બાતમીના આધારે પોલીસે તપાસ કરતા તો બંનેને ધરપકડ કરવામાં આવી છે. વધુ માહિતી આપશે સંવાદદાતા હર્નિશ. હર્નિશ, કેટલા સમયથી આ બંને લોકો આ રીતે દારૂની હેરાફેરી કરતા હતા અને આખરે પોલીસને કેવી રીતે સફળતા મળી છે? જીતેશ, ખાસ કરીને વાત કરીએ તો ગત રાત્રિના મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબીના ઉંચી માંડલ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસને ખાનગી બાતમી મળી હતી કે છેલ્લા થોડા સમયથી એસટી બસમાં બસના કન્ડક્ટર અને ડ્રાઈવર દ્વારા દારૂની હેરાફેરી કરવામાં આવી છે. તેવી બાતમીના આધારે ગત રાત્રિએ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું ઉંચી માંડલ ગામ પાસે. ત્યાં છોટાઉદેપુર મોરબી બસ આવતાની સાથે મોરબી પોલીસે બસની ચકાસણી કરી હતી અને બસમાં જુદી જુદી 5 જગ્યાએથી વિદેશી દારૂની 132 જેટલી બોટલો મળી આવી હતી, જે કબજે કરી એસટી ના ડ્રાઈવર અને કન્ડક્ટરની ધરપકડ કરી હતી. અને હાલ આ કેટલા સમયથી ચાલુ રહ્યું છે તે મુદ્દે પોલીસ તપાસ ચલાવી રહી છે. જી જયેશ, માહિતી આપવા બદલ આપનો આભાર.